भरूचना अंकलेश्वर जेआईडीसी कंपनी में चोरी की घटना। पीयूष इलेक्ट्रिक कंपनी में 70,000 कॉपर केबल की चोरी थी है। चोरी की समग्र घटना सीसीटीवी में कैद थी। जेआईडीसी पुलिस सीसीटीवी आधार तपास हाथ धरी छे। तो चोर सीसीटीवी में कैद थया छे ने कई रीते आ केबल ने चोरी ने लई जई रहा छे आप जोई शको छो। त्रण जेटला शख्स तेमां देखाई रहा छे अने केबल उंचकी शकाय एवा नथी माटे दंडाना सहारे तेओ घसरीने लई जई रहा छे। गुजरात फार्मसी काउंसिल ने चूंटणी माटे भाजपे उम्मीदवारों जाहिर कर्या छे। भारतीय जनता पार्टी द्वारा 6 उम्मीदवारों की जाहेरात करवामां आवी छे। गांधीनगर अमदावाद मेहसाणा दाहोद राजकोट और सूरत कार्यकरों ने उम्मीदवारों बनावाया छे। हिंदू धर्म में नाग देवता की पूजा ने पवित्र मानवामां आवे छे। त्यारे आज नाग पंचमी ना दिवसे नाग देवता की पूजा करवामां आवे छे। आ दिवसे नाग देवता ने दूध पीवड़ावामां आवे छे। पण तमने जाणीने नवाई लागशे के नाग दूध पीता ज नथी तेवुं हिम्मतनगरना जीवदया प्रेमी निकोल शर्मानुं कहेवुं छे। आ बाबते हिम्मतनगरना एक जीवदया प्रेमी जागृति फैलावानुं काम करी रह्या छे। सापना खेल बतावनारा केटलाक लोको खोटी अफवा फैलावे छे अने आ बहाने लोको पासेथी तेवो पैसा पड़ावता होय छे। हिम्मतनगरना जीवदया प्रेमी निकोल शर्मा साप अंगेनी गैरमान्यता दूर करवानो प्रयास करे छे। निकोल भाईने साप साथे एटलो बधो प्रेम छे के तेओ सौथी झेरी नागने पोतानी वातोमां फसावीने पकड़े छे अने त्यार सुधी तेमणे हजारो सापनुं रेस्क्यू पण कर्युं छे। सापने पकड़ीने पछी जंगलमां तेओ छोड़ी दे छे। तेमनी पासे तमाम प्रकारना साप अंगेनी माहिती पण छे एटले के तेओ लोकोमां प्रवर्ती रहेली गैरमान्यता दूर करवानुं काम पण करे छे। ડરવાનું જરાય જરૂર નથી। સાપ જે છે એ માંસાહારી છે, એ દૂધ પીતો નથી, પણ મદારીઓ એને ભૂખ્યો રાખે છે એટલે ભૂખના કારણે કોઈક વાર દૂધ પી લેતો હોય, પણ દૂધ પીતા પછી સાપ ક્યારે જીવતો નથી, એ અઠવાડિયાની અંદર એનું મૃત્યુ થાય છે। ધીમોથી સાચવીને એને નુકસાન ના થાય, એને કોઈ ઈજા ના થાય એ રીતના પકડી અને સુરક્ષિત રીતના થેલીમાં પેક કરીને ત્યારે એ સારી જગ્યા છે ત્યાં જંગલ વિસ્તારમાં એ છોડી દે છે અને બહુ જ એમનું સારું કામગીરી છે। ખરેખર નાગ છે માંસાહારી જીવ છે, દૂધ પીતો હોતો નથી। ખરેખર લોકોની માનસિકતા એવી કરી નાખી છે મદારી લોકોએ કે અમુક જીવો તો એટલા બધા નિર્દોષ હોય છે, પરંતુ એવી મગજમાં ભૂસું ઘાલી દીધું છે કે ખબર જ ના પડે કે આ જાનવર ખરેખર ઝેરી છે કે બિનઝેરી। ખરેખર બિનઝેરી જાનવરને પણ એ લોકોએ ઝેરી સમજી અને લોકો મારી શકતા હોય છે। આવી કોઈ જગ્યાએ કોઈના ત્યાં સાપ બાપ નીકળે તો અમારા કર્મયોગી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો, અમે સ્થળ ઉપર આવી અને એને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ છોડી આવીશું। રાજકોટના ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો। શ્રાવણ માસના ત્રીજા સોમવારે ઐતિહાસિક મુરલી મનોહર મંદિરમાં વિવિધ ફૂલોથી શણગાર કરાયો। મંદિરમાં ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા અને મુરલી મનોહર મંદિરનો અદભુત આકાશી નજારો જોવા મળ્યો। જન્માષ્ટમી પર્વને ગણતરીના દિવસો જ હવે બાકી છે। સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ છે। 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં દ્વારકા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને ત્યારે હવે દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભક્તો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા દ્વારકા આવી પહોંચ્યા। સમગ્ર દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો। યાત્રાળુઓ માટે પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી અને આ તકે સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। હાલની અંદર દ્વારકા જગત મંદિરની અંદર આપ જોઈ શકો છો કે આખા મંદિરની અંદર લાઇટનું ડેકોરેશન ચાલી રહ્યું છે, ગર્ભગૃહની અંદર પણ સજાવટ થઈ રહી છે। 7 સપ્ટેમ્બરના રોજ દ્વારકા ખાતે જે જન્માષ્ટમી ઉત્સવ ઉજવનાર છે એમાં અંદાજે 8 થી 10 લાખ જેટલા યાત્રિકો દ્વારકાની મુલાકાતે પધારનાર છે। આ યાત્રિકોની સંખ્યાના વધારાને ધ્યાને લઈ દ્વારકા વહીવટીતંત્ર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ યાત્રિકોની સુવિધા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। જન્માષ્ટમીને દિવસે 12 વાગે રાત્રિના વિશેષ આરતી અને વિશેષ ભોગ પણ દેવામાં આવે છે અને જન્માષ્ટમીને દિવસે જ ભગવાન દ્વારકાધીશને સવારના 8 થી 8:30 સુધી
ખુલ્લા પડદાના સ્નાન થાય છે। ભરૂચના ઝઘડિયા તાલુકામાં ગુમાનદેવ હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે। શ્રાવણ માસમાં ગુમાનદેવ હનુમાનજીના દર્શનનું અનેરું મહત્વ હોય છે। કાવેરી અને નર્મદા નદીના સંગમની મધ્યમાં ગુમાનદેવ મંદિર આવેલું છે અને જેની સ્થાપના રામાનંદ સંપ્રદાયના સ્વામી ગુલાબદાસજીએ કરી હતી। દંતકથા મુજબ તેમને સ્વપ્નમાં હનુમાનજીનો આભાસ થયા બાદ તે એ જગ્યાએ પહોંચતા સાક્ષાત્કાર થયો હોવાની માન્યતા છે। દર શનિવારે શ્રાવણ માસમાં હનુમાનજીના દર્શન કરવાથી મનુષ્યના જીવનમાં પ્રત્યેક મનોકામના પૂર્ણ થાય છે એવી એની માન્યતા છે। અને ગુમાનદેવ હનુમાનજી મહારાજ સર્વનું અભિમાન દૂર કરે છે એટલે એમનું નામ ગુમાનદેવ હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે। જે કોઈ સારી શ્રદ્ધાથી આવે છે એના કોઈ પણ કામ હોય એ પૂર્ણ થાય છે અને સારી રીતે લોકો દર્શન કરે છે અને ગુમાનદેવ મંદિરનો લાભ પગપાળાથી આવે એ લોકોને પણ સારી રીતે દર્શનનો લાભ મળે છે અને રાત્રે પણ મંદિરમાં દર્શન ખુલ્લા જ રાખીએ છીએ અને સારી રીતે દર્શન કરાવીએ છીએ। તો આ મંદિરમાં હનુમાનજી માણસની અંદર રહેલા ઘમંડ એટલે કે ગુમાન દૂર કરતા હોવાના કારણે આ મંદિરને ગુમાનદેવ નામ આપવામાં આવ્યું છે। આ મંદિરમાં રહેલી મૂર્તિ જે રૂપમાં છે એ જ રીતે હાજર છે અને મૂર્તિની સ્થાપના સમયે સ્પષ્ટ કરાયું હતું કે નક્કી કરેલા લોકો જ અહીં આરતી કરશે। તેમ છતાં સ્થાપનાકાર ગુલાબદાસ મહારાજની ઈચ્છા હતી કે ગર્ભગૃહની અંદર જઈને તેઓ આરતી કરે, જો કે આરતી કરતા સમયે તેમને અગ્નિની અંદર ઊભા હોય તેવો તાપ અનુભવાયો હતો। હનુમાનજીએ તેમના ગુમાનને ઓગાળી દીધું અને ત્યારથી આ મંદિર ગુમાનદેવ હનુમાનજીના નામથી ઓળખાય છે। ભક્તોને દાદાની મૂર્તિમાં સાક્ષાત દર્શન થતા હોવાની માન્યતા છે। એમ કહેવાય છે કે શંકરાચાર્યજીને એક વખત એવી ઈચ્છા થઈ કે હું મંદિરમાં અંદર જઈને આરતી કરું એટલે મહારાજે કહ્યું કે આ જગ્યાએ માત્ર જે લોકોને પરવાનગી છે એ જ આરતી કરી શકે, તો કે ના હું શંકરાચાર્ય છું અને હું આરતી કરીશ। એ અંદર આરતી કરવા માટે ગયા અને જેવી આરતી શરૂ કરી કે એમને એવો તાપ અનુભવાયો કે જાણે કે એ અગ્નિની અંદર ઊભા હોય। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશું। નમસ્કાર।